ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં ગણિત વિષયમાં આપણે અપૂર્ણાંક સંખ્યાઓ ચેપ્ટર ભણતા રહેલા છે. એની અંદર શ્રેણી નંબર 7.4 ની અંદર આપણે 8મો પ્રશ્ન પહોંચેલો. લલિતાએ એક ચોપડીના લલિતા એક ચોપડીના બે પંચમાંશ જેટલા પાના વાંચ્યા તો કોણે ઓછું વાંચ્યું? હવે જો એને લઈ ઈલાય 25 પેજ લઈ જાય 100 માંથી, કેટલા 100 માંથી ઈલાય 25 લલિતા એક ચોપડીના બે પંચમાંશ જેટલા પાના હોય છે તો કોણે ઓછું હોય છે? હવે આની અંદર આપણે શું કરો? તો પેલા ઈલાને તો આપણે ટાઈપ છે ભાઈ ઈલા 25 પેજ પેજ થોપાના. હવે હવે નવમો પ્રશ્ન.
રફીકે એક કલાકમાં તો કોણે લાંબા સમય સુધી કસરત કરી કહેવાય? તો કોણે લાંબા સમય સુધી કસરત કરી જોઈ લો એ આવી જ છે. રોહિતે વધુ સમય કસરત કરી. ખેલાડી કયો ખબર પડી ગઈ આપણને? હવે તમે એક કલાક એટલે કે 60 મિનિટનો ત્રણ ચતુર્થાંશ સાતમો ભાગ કરો તો ત્રણ ચતુર્થાંશ ભાગ કરો તો પણ આવી જાય બરોબર. ખાસ આપણે મંત્ર યાદ રાખવાની છે આપણે. તો એ રીતે તમે આપણો હોય તો એ કરો. એક કલાક મિનિટ કેટલી થાય?
साय अरे त्रण शब्द नो सुधा साय गुणिया त्रण सुधा छो छो दार साय दस गुणिया त्रण आई के लिए त्रीस मिली के लिए त्रीस और वही छो साय तेरा त्रण चतुर्थांश सुधा साय साइट में चार वाले भाग हो तो पंद्रह चौक साइट दिखाई कितना पंद्रह चौक साइट पंद्रह गुणिया त्रण पिस्तालीस जो अब आई थे आई क्यों रोहित ने बताया चले क्यों ला बीजी की तरफ तार का इधर नहीं सौ आए प्रबल अनाव प्रश्न पढ़ा तो यहाँ पूर्व प्रथम क्लास से पास रहे थे बीजा बी वर्ग में त्रीस विद्यार्थियों से बी वर्ग में त्रीस चौबीस विद्यार्थी प्रथम क्लास सभी पास कर प्रथम क्लास साथे पास या कुबा और जो जो नहीं दाग वही दीचे रखो फेली हो જોઈ જો બરોબર ખાસ
छोड़ी गया तो बे दू चार पांच तो वर्ग ए समित रूप वर्ग बी जो तो चौबीस नामी में अति समित रूप आ गया तो चौबीस नामी में ये बे दू चार चार दू आठ आठ करी चौबीस त्रीस नामी भैया શું કરવાનું થઈ છે
સમછેદી અપૂર્ણાંક બરોબર જ્યારે સમછેદી અપૂર્ણાંક હોય એટલે આપણે તો અહીં છેદ સરખો છેદ પેલા એમનો મૂકો મૂકી દો અંશની જે સંખ્યા એક બાદ પૈકી કરો છ ચાર ચાર બે ના છે કમ્પ્લીટ ખેલાઈ ગયો આ સમજ છે તે અપણા મન સરળ બાદ પૈકી વાત કરું છું ચલો છેદ સરખો તો છેદ એટલે શું લખી દો અંશની સંખ્યા બાદ બાકી કરવા એક ના છે કમ્પ્લીટ આ સમાન છેદ એટલે કે છેદ સરખા હોય ત્યારે આવી રીતે થાય છેદ જ્યારે સરખા હોય ત્યારે અપૂર્ણાંકોના સરવાળાને બાદ બાકી છેદ જ્યારે સરખા ના હોય ત્યારે શું કરવું છેદ સરખા નથી આવતો તો શું કરવું તો છેદ જ્યારે સરખા ના હોય ત્યારે શું કરવાનું એ આપણે આના પછીના ભાગની અંદર જોઈશું ત્યારે ભણશું બરોબર છેદ જ્યારે સરખા ના હોય ત્યારે શું કરવાનું એ આના પછીના ભાગની અંદર આપણે જ્યારે ભણશું ત્યારે ભણવાનું બરોબર અત્યારે લેસનની અંદર સ્વાધ્યાય 7.4 માં પ્રશ્ન 8, 9, 10 એકવાર પરંતુ રકમ સહિત આ બાબત લઈ જોઈએ બરોબર રકમ ફરજિયાત લખવી પડશે દાખલાની અંદર લેસનમાં તો જ્યારે દાખલા ગણીએ ત્યારે રકમ તો ફરજિયાત લખવાય નહીં તે આ તો બાબત ભૂલાઈ જ ના જોઈએ બરોબર આ એક બાબત ખાસ ધ્યાન રાખવું પડશે અહીંયા સમજ છે કે અપૂર્ણાંકોના સરવાળાને બાદ બાકી આપણે કરી નહીં ખાય અછેદ સરખા ન હોય એટલે કે એને કહેવાય વિષમ છેદી તો વિષમ છેદી અપૂર્ણાંકોના સરવાળાને બાદ બાકી કઈ રીતે કરવા એ પાછા આપણે આના પછીના ભાગની અંદર જ્યારે ભણશું ત્યારે ભણશું ખાસ વિડીયો મેં તમને કીધું તો બે થી ત્રણ વખત જોવાનો આગ્રહ રાખો બે વખત જોઈશો એટલે હું મત કે લઈ આવડી જઈશ બે વખત વિડીયો જોઈશો એટલે 100% વચ્ચે આવડી જશે કોઈ પણ દાખલો પણ બે વખત જોઈ ને પેલા મારી તૈયારી હોવી જોઈએ બે વખત જોઈ એમાં કઈ આંખું ન બગડી જાય બરોબર એમાં કોઈ આંખું ન બગડી જાય પરંતુ જોવો પડશે બે વખત ક્યાંક બે વખત ખબર ન પડે તો ત્રણ વખત પણ જોવે બરોબર ખાસ કરીને એક આ બાબત જોઈ લે 7.4 પ્રશ્ન 8, 9, 10 થી 1